હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગીતા ફૂડ વિથ ફેમિલી તો આજે હું તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં ખાઈ શકો એવી ક્રિસ્પી અને ક્રન્ચી ભાખરીની રેસિપી તો આપણે આજે બનાવીશું ભાખરી તો ચાલો ફ્રેન્ડ્સ રેસિપી જોઈ લઈએ તો અહીંયા મેં લઈ લીધું છે એક મોટું વાસણ એની અંદર આપણે એડ કરીશું અડધો ગ્લાસ પાણી અને દોઢ ચમચી જેટલું નમક તો એ બંને એને સરસ રીતે પહેલાં મિક્સ કરી દઈશું હાથની મદદથી જેથી આપણું નમક સરસ ઓગળી જાય અને હવે હું એની અંદર એડ કરીશ ત્રણ મોટી ચમચી તેલ તો અહીંયા મોણ આપવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ ક્રિસ્પી ભાખરી બનાવવા માટે હવે હું હવાલાની મદદથી એને સાળી લઈશ તો મેં અહીંયા લીધો છે એક કપ જેટલો ભાખરીનો જાડો લોટ જે કરકરો લોટ આવે છે એ તો ફ્રેન્ડ્સ તમને હું એનું માપ બતાવી દઈશ તો પાંચ ભાખરી જેટલી અહીંયા આપણે લોટ લીધો છે અહીંયા આપણી પાંચ ભાખરી જેટલું બનશે તો તમે આવી રીતના હાથની મદદથી એક મુઠ્ઠીમાં અમે એટલું લઈ શકો અને માપ કાઢી શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા આ લોટ છે એ પાંચ ભાખરી એટલો થશે તો હવે હું સરસ રીતે એને મિક્સ કરી લઈશ અહીંયા આપણે પાણી રેડવાની હમણાં જરૂર નથી પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હાથની મદદથી કારણ કે આપણે એની અંદર ઓલરેડી પાણી નાખેલું જ છે તો હવે જેવી રીતના જરૂર પડશે એવી રીતના થોડું થોડું પાણી એડ કરીશું તમે અહીંયા એક ગ્લાસ પાણી લીધેલું હતું એમાં અડધો ગ્લાસ પાણી પહેલાં એડ કરેલું જ છે તો હવે આપણે જરૂર પડશે એટલું જ પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ તો અહીંયા તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ જરા પણ ઢીલો ન થઈ જાય તો આપણે એનો કડક જ લોટ રાખવાનો છે એકદમ કડક તો તમે જોઈ શકો છો હું બે હાથની મદદથી સરસ લોટ બાંધી અને ગૂણવી લીધો છે તો આપણે એકદમ કડક લોટ રાખીશું તો અહીંયા મારે અડધા કપથી થોડું પાણી વધારે જોઈશે પોણો ગ્લાસ જેટલું તો હું પહેલાં તાવડી છે આપણી એને હું માટીની એ તપવા મૂકી દઈશ અને પછી જ આપણે ભાખરી વણીશું તો મીડિયમ ફ્લેમમાં આપણે તાવડી તપવા મૂકી દઈશું તો અહીંયા મારે ટોટલ પાંચ ભાખરી થશે એટલા મેં લુયા કર્યા છે તો ફ્રેન્ડ્સ આટલા લોટથી પાંચ ભાખરી બની જશે અને ચાર લોકો જેટલા અને સારો થઈ જશે તો હવે આપણે વણી લેશું એને તો મેં અહીંયા સરસ રીતે પહેલાં હાથની મદદથી સરસ લુઈ બનાવી લીધું છે ભાખરીનો તો આપણે પહેલાં એને કોઈ શેપ આપવાની જરૂર નથી પહેલાં આપણે વણી લેશું આરામથી તો અહીંયા મેં ભાખરી વણી લીધી છે તમે જોઈ શકો છો અહીંયા એને કોઈ આકાર કે શેપની જરૂર નથી હવે આપણે એને આવી રીતના ફોલ્ડ કરીશું તો હું હવે સરસ વ્યવસ્થિત રીતે એનું એક લોહી બનાવી લઈશ તો હું હાથની મદદથી અથીલી મદદથી આવી રીતના લોહી બનાવી લીધું છે તમે જોઈ શકો છો સરસ હવે આપણે એને વણી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એને રાઉન્ડ શેપમાં સરસ નાની એવી ભાખરી બનાવી લેવાની છે તો સાઈડની કિનારી થોડીક ફાટતી જશે તો કોઈ વાંધો નહીં તો આપણી ક્રિસ્પી ભાખરી કઠણ લોટ હશે તો જ બનશે અને થોડોક કઠણ લોટ હશે એટલે કિનારી તો થોડીક તૂટશે જ તે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે એને રાઉન્ડ શેપમાં વણી લેવાની છે તો આપણે જે પહેલાં ભાખરીને ફોલ્ડ કરી અને ગોયણું કર્યું હતું એમાં એટલા માટે કે આપણી ભાખરી ઓટોમેટિક ફૂલી જાય અહીંયા આપણે ફૂલેલી ભાખરી બનાવવાની છે ફ્રેન્ડ્સ તો હવે હું રાઉન્ડ શેપમાં સરસ રીતે એને શેપ આપી દઈશ ને આટલી થિકનેસ રાખવાની છે આપણે ફ્રેન્ડ્સ તો ભૂલેલી ભાખરી જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ બાકી ભાખરીમાં એટલો બધો ટેસ્ટ નથી હોતો તો હવે આપણી તાવડી ગરમ થઈ ગયેલી છે એમાં હું આપણે ભાખરી એડ કરી દઈશ થોડીવાર માટે શેકાવા દઈશું અને એકવાર ચેક કરી લઈશું તો જે સાઈડ કાચી છે એને આપણે એકવાર ફરી શેકાવા દઈશું થોડીક વાર માટે તો હવે એને હું ફેરવી લઈશ તો આટલી એક સાઈડ ચડવા માટે પંદર વીસથી પચીસ સેકન્ડ જેટલું લાગ્યું હતું તો હવે બીજી જે ભાખરી છે એને પણ આપણે વણી લેશું ત્યાં સુધીમાં કારણ કે આપણે જે ભાખરી છે એને સડતાં થોડીક વાર લાગે એટલે આપણે શરૂમાં જ ભાખરી બનાવતા જઈશું અને એને પણ શેકતા જશું તો તમે જોઈ શકો છો આપણે ચેક કરી અને જે સાઈડ કાચી હશે ત્યાં આપણે શેકતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ક્રિસ્પી અને ટેસ્ટી ભાખરી સરસ રીતે બની રહી છે તો હવે હું એને ટર્ન કરી લઈશ અને હવે ફૂલવા માટે મૂકી દઈશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં પલટાવી અને થોડીક વાર માટે રહેવા દીધી છે તો જે એને હાથે જ તે ફૂલી જશે તો તમે જોઈ શકો છો ફૂલી રહેશે એકદમ સરસ રીતે તો એની અંદર જે પળ છે એ અલગ પડી જશે અને આપણી ભાખરી એકદમ ફૂલી ને જેવી થશે તો તમે હાથની મદદથી થોડુંક પ્રેશર પણ આપી શકો છો ઉપરથી થોડું થોડું હાથની મદદથી એને આ રીતના દબાવાથી એ ઓટોમેટિક ફૂલી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા સરસ રીતે આપણી ભાખરી ફૂલ્લી અને શેકાઈ રહી છે તો હવે હું એકવાર એને હજી પણ શેકી લઈશ પાછળની સાઈડ તો આ રીતના આપણે એને ક્રિસ્પી કરવાની છે થોડી થોડી વાર માટે શેકતા જશું અને ફેરવતા જશું જેથી કરીને એકદમ કડક અને બિસ્કિટ જેવી આપણી ભાખરી બની જાય ચાજીવાર માટે એને નહીં રહ્યા દે નહીં તર એની જે કિનારી છે એ બળી જશે તો અહીંયા આપણી ભાખરી બનીને રેડી છે ફ્રેન્ડ્સ મેં એને કાઢી લીધી છે તો હવે આપણે બીજી ભાખરી પણ આવી રીતના સેમ પ્રોસેસથી વણી લેશું તો ભાખરી જ્યારે સળતી હોય જ્યારે ફેરવવાની હોય ત્યારે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે નહીં એ દાજી જશે અને બળી જશે એટલે આપણે વણતા જશું પણ ગેસની ફ્લેમ સ્લો રાખી અને છોડવતા પણ જશું તો અહીંયા મેં બીજી પણ સેમ રીતે જ અને સેમ સાઇઝમાં વણી લીધી છે એની થિકનેસ પણ એટલી જ રાખી છે તો હું એને પણ હવે શેકી લઈશ તો ફ્રેન્ડ્સ એને પણ શેકાવા દઈશું આપણે પંદરથી વીસ સેકન્ડ જેટલું અને ફેરવી લઈશું જો કાચી હોય તો આપણે એને થોડી વાર માટે શેકાવા દઈશું પણ આપણે ચેક કરતા રહીશું વચ્ચે તો ફ્રેન્ડ્સ આ ભાખરી જાડા લોટમાંથી બને છે અને સવારના નાસ્તામાં અમે એને રોજ બનાવીએ છીએ આ મારો ડેલી બનતી રેસીપી છે તો સવારે ચા અને ભાખરી અમે રોજ બનાવીએ છીએ તો આજે હું તમારી સાથે ભાખરીનો વિડીયો શેર કર્યો છે તો ફ્રેન્ડ્સ એને હું પણ હવે પલટાવી લઈશ અને થોડી વાર માટે શેકાવા દઈશ તો તમે જોઈ શકો છો એ ઓટોમેટિક ફૂલી રહી છે એકદમ સરસ અને ટેસ્ટી બની છે તો એકદમ ફૂલી અને દડા જેવી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો તમે આ એકદમ આસાન અને ઇઝી રેસીપી છે તમે આ ફટાફટ બનાવી શકો છો તો આપણે જે રોટલી બનાવીએ એના કરતાં એકદમ ઇઝી રેસીપી છે આ જે ફટાફટ બની જતી હોય છે તો જોઈ શકો છો એને પણ હું હવે કાઢી લઈશ આવી રીતના મેં બધી જ ભાખરી બનાવી લીધી છે ફ્રેન્ડ્સ તો હું તમને એક અલગ રીતથી થોડીક ભાખરી બનાવતા બતાવીશ જો તમે આવી રીતના તાવડી પર ફૂલાવા ના માગતા હો તો આવી રીતના સીપિયાની મદદથી ગેસ પર પણ ફૂલાવી શકો છો જેથી કરીને એ ફૂલી જશે તો તમે જોઈ શકો છો ગેસ પર પણ સરસ રીતે શેકાઈ ગઈ છે આપણી ભાખરી પણ તાવડીમાં ફૂલેલી ભાખરી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે તો હવે હું એને અંદરની સાઈડ ઘી લગાવી અને છોપડી લઈશ ફ્રેન્ડ્સ અહીંયા મેં દેશી ઘી યુઝ કર્યું છે જો તમારી પાસે ઘી ના હોય તો તમે માખણથી પણ છોપડી શકો છો તો હું થોડોક ઉપર પણ ઘી લગાવી દઈશ તો અમે રોજ આ ભાખરી બનાવતા હોઈ છીએ ફ્રેન્ડ્સ તો હવે હું મારી પાસે માખણ પણ છે એનાથી પણ હું લગાવી દઈશ તમે અહીંયા જે બટર આવે છે એનાથી પણ બનાવી શકો છો તો હવે હું એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી આપણી ભાખરી બની છે ફ્રેન્ડ્સ સાથે ગરમા ગરમ ચા અને એની સાથે હું સર્વ કરીશ જે આપણા રાયતા મરચાં આવે છે એ તો આ રાયતા મરચાં ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે ફ્રેન્ડ્સ અને સાથે હું શેર કરીશ તીખારી તો અમારી આ જે તીખારી ચા અને મરચાં એ અમે ડેલી સવારે નાસ્તામાં ખાતા હોઈએ છીએ ઘણીવાર તીખારીની જગ્યાએ ટમેટાનું શાક હોય છે સવારમાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા કેવા સરસ રાયતા મરચાં તીખારી અને ગરમાગરમ ચા અને આપણી બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી કીથી લસપસ તો તમે આ રેસીપી એકવાર જરથી ટ્રાય કરજો તમે ખાવામાં એકદમ પૌષ્ટિક અને હેલ્ધી હોય છે તો હું તમને એક તોડીને પણ બતાવીશ જે અંદરની ઘા સાઈડ છોપડેલી હોય છે ફ્રેન્ડ્સ ઘી લગાડેલું હોય છે તો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એક આ ભાખરી તમે ગરમા ગરમ જ સર્વ કરી અને ગરમા ગરમ જ ખાવાની ખૂબ જ મજા હોય છે ફ્રેન્ડ્સ તો તમને હું ટેસ્ટ કરીને બતાવીશ તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય અને તમારે જો કોઈ બીજી રેસીપી બનાવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું જરૂરથી ટ્રાય કરીશ બાય